સહજાન સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા લાઈવ કથાનો લાભ લેતા વાલા સર્વે સત્સંગી બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મા વાલા બહેનો, જો સાંભળો, મહારાજ છે ને વન વિચરણ કરતા ને નીલકંઠ વર્ણી, ત્યારે મહારાજ વિચરણ કરતા કરતા લોઢવા ગામમાં પધાર્યા. લોઢવા ગામ જૂનાગઢ બાજુ આવ્યું. હવે આ લોઢવા ગામમાં એક લખુબાઈ ચારણ બહુ જ મુમુક્ષુ હતા અને આત્માનંદ સ્વામીના એ શિષ્ય હતા. આત્માનંદ સ્વામીમાં એને ભગવત બુદ્ધિ હતી અને એટલો એના ગુરુનો એને મહિમા હતો. આત્માનંદ સ્વામીના એ શિષ્ય હતા અને જુગતાનંદ, મુક્તાનંદ, બાળાનંદ, વિઠલાનંદ અને આ લખુબાઈ આ બધા આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. અને પછી જ્યારે આત્માનંદ સ્વામીને ધામમાં જવું હતું અને લખુબાઈ છે ને બ્રહ્મજ્ઞાની હતા હો, ત્યારે એને કીધું કે હવે તમે બધાએ જે છે ને રામાનંદ સ્વામીનો આશરો કરજો, રામાનંદ સ્વામીનો આશરો કરજો, એવું કહીને ગયેલા કે તમે રામાનંદ સ્વામીના મતમાં ભળજો. તે જુગતાનંદ, મુક્તાનંદ તો ત્યારે પછી ધામમાં જતા રહ્યા હતા અને આ લખુબાઈ ને બાળાનંદ ને વિઠલાનંદ ને એની સાથે રહેતા ને ભેંસું સારતા ને આવું બધું હતું. પણ એમાં એવું બન્યું કે આ લખુબાઈ ચારણ એ રામાનંદ સ્વામીના મતમાં ભળ્યા નહીં. એ કે મારા ગુરુની વાત હતી એ સાચી, પોતે નિરાકારવાદી હતા પણ બ્રહ્મજ્ઞાની બહુ, ગુરુ નિષ્ઠાવાળા બહુ. એટલે વિચરણ કરતાં કરતાં નીલકંઠ વર્ણી આ એને ઘરે પધાર્યા. બહુ રાજી થઈ ગયા, કહો આવો આવો બટુક બ્રહ્મચર્ય, આ તો કોઈ મોટા યોગી છે. પછી એને ઘરે ઉતારો આપ્યો. મહારાજનું શરીર દુબળું બહુ, તે દૂધ ને દહીંની ઉપરથી તર લઈ લઈ અંદર સાકર નાખીને રોજ મહારાજને જમાડે, બહુ હાચવે અને એવી જ્ઞાનની વાતો કરે. નીલકંઠ વર્ણી પણ વાતો કરે એટલે બેયને બહુ જામે, આ જ્ઞાની બહુ. અને એને એક દીકરો હતો, એનું નામ વીરો. વીરો પણ સાધુ સંતોમાં બહુ હેતવાળો, ઘરે આવે સાધુ સંતો તો માનપાન આપે એને જમાડે. આખો પરિવાર આત્માનંદ સ્વામીનો સમાગમ કરેલો ને, એના શિષ્ય હતા ને, એટલે બહુ સિદ્ધ જ્ઞાની હતા. અને આત્માનંદ સ્વામીની કૃપાથી સિદ્ધ સ્થિતિને પામેલા, બ્રહ્મ સ્થિતિને પામેલા હતા. અને પોતે આ લખુબાઈ તો આત્માનંદ સ્વામીને ઈશ્વરનો અવતાર માનતા અને રામાનંદ સ્વામીના મતમાં તો એ પછી કંઈ ભળ્યા નહીં. આત્માનંદ સ્વામી કીધું હતું પણ લખુબાઈ ભળ્યા નહીં. પછી સમય જતાં જ્યારે આ નીલકંઠ વર્ણી પધાર્યા, બે મહિના સુધી એને ઘરે રહ્યા, આગ્રહ કરીને રાખ્યા, હો દહીં દૂધ રોજ જમાડે. અને એ પ્રભુ વર્ણી તમે દુબળાશો, થોડા ખારા થઈ જાઓ. પછી બે મહિના મહારાજને રાખ્યા, ખૂબ ખૂબ બ્રહ્મજ્ઞાનની વાતો કરી, ભગવાને દહીં દૂધ પાઈને હાચવા. મહારાજ કે ભાઈ અમારે હવે જવું છે, તમે અમને હાચવા બહુ, અમે રાજી બહુ થઈ ગયા, માટે તમારે જે માગવું હોય એ માગો. ત્યારે કે મહારાજ મારે કાંઈ માગવું નથી. એટલે માગો માગો. તો કે શું માગ્યું ખબર છે? આવો સત્સંગના યોગ વગર જો બ્રહ્મજ્ઞાની હતા તો એ શું કીધું કે મહારાજ મારે હોય ભેંસું છે, મારી ભેંસું ને મારો વીરો દીકરો કોઈ દી મરે નહીં, લ્યો એવું મને આપો. મહારાજ કે લખુબાઈ એવું નાઈશવંત ન મગાય, તમે તો આત્માનંદ સ્વામીના કૃપા પાત્ર છો અને કોઈ ક્યારે અમર રહ્યું નથી, રહેવાનું પણ નથી. આમ ખૂબ જ મહારાજ સાથે સત્સંગ કરતા મહારાજે એને નિરાકારમાંથી સાકારપણાનો નિશ્ચય કરાવ્યો. મહારાજ કે લખુબાઈ, તમે જ્યારે દ્વારકા ગયા ત્યારે જે દ્વારકાધીશ આગળ કીર્તન ગાયું એ અમને સંભળાવો તઈ લ્યો, તમે તો બહુ મોટા કવિ. ત્યારે લખુબાઈ મહારાજને કહે છે કે મહારાજ
મારા લગ્ન થયા ને એ વખતે હું દ્વારકા ગઈ હતી, પછી દ્વારકાનાથ આગળ મેં એક કીર્તન, અને આમ ચારણ છે ને, ચારણ ગઢવીની જીભે કહેવાય છે સરસ્વતી વસેલા હોય, એટલે એને એવું દુહા છંદ કીર્તન કવિતાઓ બહુ આવડે, અને લખુભાઈ એ ચારણ હતા એટલે એ ભગવાનને કીર્તન સંભળાવે છે. એ ઓશરીની કોરે સામે લખુભાઈ બેઠા છે, એની સામે નીલકંઠ વરણી બેઠા છે, અને ગળું ભગવાને બહુ સારું આપેલું લખુભાઈને, તે સરસ રીતે કીર્તન સંભળાવે છે. મહારાજ ભાવથી લખુભાઈનું કીર્તન સાંભળે છે. અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ, જેના આંખને ઈશારે બ્રહ્માંડો ફરે એવા પુરુષોત્તમ નારાયણ આજે બહુ ભાવથી એ ચારણ લખુભાઈ ચારણને ઘરે ભાવથી એનું કીર્તન સાંભળે છે. કે ભણતી હું તો કાનડ કાળા, એ માવા મીઠી મોરલી વાળા રે, ભણતી હું તો કાનડ કાળા, એ મીઠી મીઠી મોરલી વાળા. બાલાયોગી હું દ્વારકામાં ગાતી હતી હો ભગવાન પાસે, એમ કહે છે. અને મેં કીર્તન કેવું ગાયું, મારે જે જોતું હતું ને મને જે આવડ્યું મેં ભગવાન પાસે માગ્યું. એને શું માગ્યું કીર્તન ગાતા ગાતા? પાંચ તો મુહે પુતર દીજે ને પાંચે ઘોડાળા, હડકી મુહે ધેડી દેજે એ ઘેરે આવે આણાળા, ભણતી હું તો કાનડ કાળા, મીઠી મીઠી મોરલી વાળા રે. એની ચારણી ભાષામાં કહે છે કે પાંચ મને દીકરા દેજે અને પાંચે ઘોડે ચડે, ઘોડે બેસીને ફરે એવા, અને હડકી મુજે ધેડી દેજે એટલે એક દીકરી દેજે, મારે ઘરે મહેમાન વેવાયું આણાવાળા આવે. અરે પાંચ વિહુ મોહે બિહુ દેજે ને પાડરું દૂધાળા, પાંચ વહુ અર પેરી ઓઢીને એ ઘુમાવે છાસ ના ગોળા, ભણતી હું તો કાનડ કાળા, માવા મીઠી મોરલી વાળા રે. પાંચ વિહુ એટલે હો ભે હું દેજે, પાંચ વિહુ એટલે અને હે ને પાડરું ફળિયા માટા મારતા હોય, પાંચેય મારા દીકરાની વહુ ઘમર ઘમર વલવણા કરતી હોય આવું મને હે દ્વારકાવાળા દેજે. એ ડેલી એ રૂડા ડાયરા દેજે ને હોય કહું બાહે તાળા, અરે મેમાનુની મોકલ્યું દેજે, મેમાનુની મોકલ્યું દેજે દેવ દ્વારકાવાળા, ભણતી હું તો કાનડ કાળા, એ મીઠી મીઠી મોરલી વાળા રે. એડ મારી ડેલી એ ડાયરા હોય કહુંબા થતા હોય, મહેમાનની મોકલ્યું એ વખતે બધાને મહેમાન આવે ને બહુ ગમતા, આવકાર દેતા આવો 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 એમ, મહેમાનની મોકલ્યું દેજે મારે ઘરે કોઈ આવીને રોટલો ખાય. અત્યારે આવા મહેમાન આવે તો આપણે ગમે, બરાબર? આ માગે છે લખુભાઈ દ્વારકા જઈને દ્વારકાનાથની આગળ એક કીર્તન બોલે છે કે જુવારુની ખાણ્યું આંગણે જબરી ઘઉં બાજરા રૂપાળા, જુવારુની ખાણ્યું આંગણે જબરીને ઘઉં બાજરા રૂપાળા, કોઠી ભરીને કોરી ઉદેજે એ સદા વ્રતની ધર્મશાળા, ભણતી હું તો કાનડ કાળા, હે મીઠી મીઠી મોરલી વાળા રે. જુવાર બાજરો કોઠી ભરીને કોર્યું, એ જમાનામાં રૂપિયાને કોરી કહેતા, એટલે સદાવ્રતની ધર્મશાળા, મારે ઘરે સદાવ્રત હોય બધાને હું આપું એટલું દેજે દ્વારકાવાળા. અરે ગોધણ ગોઢલ્યા બેહું ને ઘોડા ખેતીવાડી સોગાળા, એને ગમતો એ જ માગે ને, ગોધણ એટલે ગાયું ગોઢલ્યા ને બેહું, મારે મોટી ખેતીવાડી હોય. એ લખું ચારણ ભણે માગું છું માવા, અરે લખું ચારણ ભણે માગું છું માવા, એ હામ પૂરજો હે તાળા, ભણતી હું તો કાનડ કાળા,
હે મીઠી મીઠી મોરલી વાળા રે, ભણતી હું તો કાનડ કાળા. એ મહારાજને આવું કીર્તન લખુબાઈએ એને ઘરે વર્ણી ગયા ત્યારે સંભળાયું. અને પછી મહારાજને બે ત્રણ મહિના રોક્યા અને પછી મહારાજ ત્યાંથી રજા લઈ અને નીકળી ગયા. બહુ આગ્રહ કર્યો પણ રહ્યા નહીં. અને મહારાજ પાસે માગેલું ને કે મારી વીરો દીકરો ને આ હો ભેંસું મારી કોઈ દી મરે નહીં. મહારાજ કે લખુબાઈ એવું મગાય નહીં, તમે તો આવા ભગવાનનો ભગત છો, આખી દુનિયા નાશવંત છે, એમાં તમારો વીરો દીકરો ને ભેંસું રે ક્યાંથી. પછી તો લખુબાઈ ચારણને રાજી કરી અને મહારાજ ત્યાંથી લોઢવાથી નીકળી. ફરતા ફરતા મહારાજ માંગરોળ અને લોજમાં પધારી ગયા છે. પછી ગુરુ રામાનંદ સ્વામી મળ્યા. પછી મહારાજે જેતપુરમાં ધર્મધુરા સ્વીકારી. અને પછી તો લખુબાઈ તો નિરાકારવાદી હતા અને વૃદ્ધ થઈ ગયેલા. પછી મહારાજે મેઘપુરમાં 6 મહિનાની ચોરાશી કરેલી ત્યારે લખુબાઈ મહારાજને આવેલા મળવા અને લોજમાં પણ મળવા આવેલા. પછી મહારાજ એને નિરાકારવાદમાંથી સાકારવાદમાં લીધા. અને પછી તો નીલકંઠ વર્ણ મનમાં થયું કે મારે ઘરે જે વર્ણી આવ્યા એ જ આ ભગવાન છે. પછી ભગવાન આશ્રિત થયા અને રામાનંદ સ્વામીનો જે મત હતો એમાં ભળ્યા અને ખૂબ એકાંતિક ભક્ત થયા. અને જ્યારે મહારાજે વડતાલમાં ઉત્સવ કર્યો ત્યારે પણ આ લખુબાઈ ચારણ એકદમ વૃદ્ધ થઈ ગયેલા. અને લખુબાઈ ચારણ મહારાજે ફૂલદોલનો ઉત્સવ કરેલો, હિંડોળા ઉત્સવ કરેલો ત્યારે વડતાલ આવેલા અને મહારાજ હિંડોળે ઝૂલતા એ પણ એણે દર્શન કરેલા. અને એ લખુબાઈ ચારણ એવા ભાવિક હતા એ મહારાજે એનું પણ કલ્યાણ કરેલું. તો આવા હતા લખુબાઈ ચારણ. 100 ભેંસું રાખે ને 1 દીકરો, કેવા ભાવવાળા અને કેવા બ્રહ્મજ્ઞાની હતા. આત્માનંદ સ્વામીના શિષ્ય હતા પણ પછી વર્ણીમાં ખૂબ હેત થયું અને પછી ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થયેલા. આજે આપણે આ વાત કરી લોઢવા ગામના લખુબાઈ ચારણ, જેણે મહારાજને ભાવથી 2 મહિના રાખેલા. તો એ આવા ભગવાનને રાજી કરી ખૂબ ભાવથી જમાડનારા, પોતાનો મત ફેરવી અને મહારાજના મતમાં ભળેલા એવા લખુબાઈને કોટી કોટી વંદન સાથે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.